નમસ્કાર મિત્રો, ઘણા સમય પછી આવનારી પરીક્ષાઓને ધ્યાને લઈને મિત્રો એક સરસ મજાની એક નવી સિરીઝ લઈને આવી રહ્યા છીએ, જેની અંદર મિત્રો ટોટલ નવા પ્રકારના દાખલાઓ કે જે અગાઉ આપણે ચેનલની અંદર મિત્રો ન મૂકેલા હોય એવા તમામ પ્રકારના દાખલાઓ જે છે એને મિત્રો સમાવવાનો પૂરો પ્રયત્ન જે છે એ કરેલો છે. તો ભવિષ્યની અંદર મિત્રો આવનારી જે નવી પદ્ધતિ પ્રમાણેની જે મિત્રો પરીક્ષાઓ હશે જેની અંદર મિત્રો બહુ મોટો ફરક નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી રહ્યા છે કે એની અંદર કેવું પૂછશે, શું પૂછશે. વાસ્તવિકતા મિત્રો ફક્ત એટલી જ હોય છે કે એની અંદર મિત્રો ભારાંક એટલે કે ગુણ ભાર વધારેલું છે. જે આપણે ભૂતકાળની અંદર 15-20 માર્કના મિત્રો દાખલાઓ પૂછતા હતા એની બદલાય મિત્રો જે આવનારી જે ગૌણ સેવાની એક્ઝામો છે એની અંદર મિત્રો 70 માર્કનું પ્રિલિમની અંદર મિત્રો ગણિત રીઝનિંગ પૂછવાના છે. બરોબર, એટલે કે સૌથી મોટા મોટું ભારણ જે છે એ ગણિત અને રીઝનિંગ પર મૂકવામાં આવેલું છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે હવે મિત્રો ગણિત વગર નહીં ચાલે, એક મિત્રો ક્લિયર અને સ્પષ્ટ વસ્તુ થઈ ગઈ છે. તો હજુ પણ જો તમે કંઈ સુતેલા હોય તો મિત્રો જાગી જજો અને મિત્રો 100% ગણિત જે છે એ સ્કોરિંગ કરવા માટે મિત્રો મુખ્ય વિષય જે છે અમે બનવાનો છે. બરોબર મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા સૌથી પહેલા સૌ પ્રથમ મિત્રો એક વાત ક્લિયર કરી દઉં કે મિત્રો કોઈ પણ પ્રકારનું નવું ગણિત જે છે એનો મિત્રો ક્યાંય જન્મ થવાનો નથી, એટલે આ મગજની અંદર રાખજો. બરોબર, તો 70 માર્કની અંદર ફક્ત ને ફક્ત તમારે એટલું જ મગજમાં લેવાનું છે કે મિત્રો જેનું માર્કિંગ જે છે દાખલા પૂછવાના એ મિત્રો વધારે પૂછવાના છે. બરોબર, બાકી એની અંદર જે મેથડો વાપરવાની છે, જે પેટર્નો વાપરવાની છે એ તો મિત્રો આપણું જે મૂળભૂત ગણિત જે છે એની અંદરથી જ વપરાશે. હા, ક્યાંક મિત્રો 100% ક્યાંક કોક કોક જગ્યાએ તમને એની અંદર મિત્રો ચેન્જીસ જે છે એ સુધારા વધારા તમને જોવા મળે છે, એટલે કે રકમ જે છે એ પૂછવાની સ્ટાઇલ ફક્ત બદલી શકે, પણ એના પાયાની અંદર તો મિત્રો મેથડો અને પદ્ધતિ જે છે એ આપણી જે બેઝિક વપરાતી હોય એ જ મિત્રો રહેવાની છે. બરાબર, એટલે મિત્રો આપણો ટોટલ ગણિત અને રીઝનિંગનો કોર્સ જે છે એ ટોટલ ફ્રીની અંદર મિત્રો મૂકેલો છે. એક વખત સંપૂર્ણ કોર્સ કરી નાખો પછી એને 70 માર્કનું પૂછે તો ભલે, 100 માર્કનું પૂછે તો ભલે, જેટલા માર્કનું વધારે પૂછે. એટલે હું તો એમ કહું છું જો તમને ગણિત વ્યવસ્થિત ફાવતું હોય તો તમારી માટે મિત્રો સારામાં સારી તક જે છે એ મિત્રો કહી શકાય છે. બરાબર, તો મિત્રો વધુ કોઈ પણ પ્રકારની વાતો ચર્ચાઓ નથી કરવી, કેમ કે તમે તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષાથી અત્યાર સુધીની અંદર વાકેફ થયેલા જશો, એટલે એકને એક રામાયણ મારે કોઈ કહેવાની જરૂરિયાત નથી. બરાબર, તો આપણો ફક્ત મિત્રો ફોકસ એટલો જ રહેવો જોઈએ કે ભલે એને માર્કિંગ વધારેલું હોય તો એની અંદર મિત્રો વધારે દાખલાઓ જે છે અને વધારે પેટર્નો જે છે મિત્રો પૂછવાની શક્યતાઓ છે. જે અમુક ચેપ્ટરો છૂટી જતા હતા એ મિત્રો છૂટવાના ચાન્સ આમાં ઓછા રહેશે, કેમ કે જાજા માર્કનું પૂછવું હોય તો એને દરેકમાંથી લેવું પડશે. બરાબર, તો મિત્રો અત્યારે કોઈ પણ પ્રકારની વધારાની કોઈ એક્સ્ટ્રા ચિંતા કર્યા વગર એક જ સીધી શર્ટ એક જ દોરીની અંદર મિત્રો ચલાય કે આપણે ટોપિક વાઇઝ મહેનત જે છે એને એક વખત ક્લિયર કરી નાખો. પ્રથમ પરીક્ષા આવે પછી તમે અનુભવ એની અંદર મિત્રો કરી જોજો. બરાબર, એટલે મોસ્ટ ઓફ મિત્રો કોઈ ચેન્જીસ જે છે તમને જોવા નથી મળવાના. તમારો કોર્સ જે છે ને એ મિત્રો રેડી તમારો કોર્સ હોવો જોઈએ, આ મુખ્ય બાબત છે. બરાબર, તો ચાલો મિત્રો વધારે વાત નહીં કરીએ, મૂળ મુદ્દા પર આવી જઈએ અને જોઈએ કે આ નવી સિરીઝની અંદર મિત્રો જેટલા પણ પ્રકારના દાખલાઓ આપણને જોવા મળવાના છે એ તમામની અંદરથી મિત્રો આપણે પસાર થઈએ અને આપણી ટોટલ સિરીઝ જે હોય એ ટોટલ સિરીઝની અંદર મિત્રો ક્યાંય રિપીટેશન જોવા નથી મળતું. એટલે ફરી પણ મિત્રો હું કહી દઉં છું, ભૂતકાળમાં પણ મેં મિત્રો બહુ કીધેલું છે કે આપણી તમામ સિરીઝો પોલીસથી માંડી અને મિત્રો સચિવાલયની હોય કે કોઈ પણ પ્રકારની કોન્સ્ટેબલની હોય તમામ સિરીઝો મિત્રો જોવાનો ખાસ આગ્રહ રાખજો. તલાટીનું લેબલ હોય તો પણ મિત્રો સિરીઝ એ જોઈ લેજો, કેમ કે તમામ સિરીઝની અંદર દાખલાઓ જે છે એ ક્યાંય રિપીટેશન જોવા મળતું નથી. એટલે ટોટલ સિરીઝો જો તમે કરી લો તો તમારી પાસે અઢળક પેટર્નનો જથ્થો જે છે મિત્રો મળી જાય એના માટે. બરાબર, તો જોઈ મિત્રો આજનું પ્રથમ ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું છે. પ્રથમ સમય અંતર ઝડપમાંથી સરસ મજાનું એક ઉદાહરણ આપેલું છે કે એ સ્થાનથી 60 કિલોમીટર પ્રતિ કલાક અને બી સ્થાનથી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બે ટ્રેનો જે છે મિત્રો યાત્રા કરે છે. એનો મતલબ એવો થયો કે બંનેની ઝડપો મિત્રો કંઈક અલગ અલગ પ્રકારની આપેલી છે, આવું ક્લિયર વસ્તુ થઈ ગઈ. એકનું સ્થાન માનો કે એ છે અને એકનું સ્થાન બી છે, તો આવા સ્થાનથી ઉપડે છે જેમાં માનો કે આ ટ્રેન છે એની 60ની ઝડપ આપેલી છે, આ ટ્રેન જે છે એની 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપેલી છે. હવે પ્રશ્ન શું સર્જાય છે, તો કે તેમના મળવાના સમયે આ ટ્રેનો બંને સામસામે આવે છે એટલે ક્યારેક તો મળવાની છે. બરાબર, તો મળવાના સમયે મિત્રો અવલોકન જો કરવામાં આવે તો જે ઝડપી ટ્રેન હતી ને એ 110 કિલોમીટર વધુ અંતર ચાલેલી છે એવું બતાવે છે. તો આપણે એ થી બી નું અંતર જે છે મિત્રો મેળવવાનું છે. સરસ મજાનું ઠંડા મગજે ખાલી વિચારો કે કોઈ પણ આપણને ખ્યાલ છે કે સમય અંતર ઝડપના એકમને ધ્યાનમાં રાખીએ તો એકમ શું કહે છે, કિલોમીટર પ્રતિ કલાક. આને વાંચન શું કહેવાય, તો કે પ્રતિ કલાક. એક કલાકની અંદર 60 કિમી કાપે છે અને આ એક કલાકની અંદર 50 કિમી કાપે છે. તો એક તો વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કલાકની અંદર આ બંને વચ્ચેનો ગેપ ગાળો જે છે કેટલાનો છે, એટલે કે 10 કિલોમીટરનો ગેપ છે એવું આપણે સમજી શકાય છે. તો સિમ્પલ બાબત થઈ ગઈ મિત્રો કે જો 10 કિમી માટે એને સમયની વાત કરીએ તો સમય કેટલો લાગે, તો કે 10 કિલોમીટર માટે મિત્રો એક કલાક જે છે એ લાગે છે. બરાબર, આ જે ઝડપી ટ્રેન છે એ 10 કિમી વધુ આના કરતા કાપે તો સમય કેટલો જાય, તો કે સમય કલાક જાય. શા માટે, તો કે એક કલાકના અંતે આ 60 કાપેલું હશે અને એક કલાકના અંતે આને 50 કાપેલું હશે, એટલે આને 10 કિલોમીટર વધારે કાપ્યું હશે. કેટલા સમય, તો કે એક કલાકે. બરાબર, તો 10 કિમી એ જો કલાક લાગતી હોય તો આપણને શું કહેવા માંગે છે કે ઝડપી ટ્રેન જે છે એ મળે છે ત્યારે મળતી વખતે 110 જેટલું વધારે અંતર કાપે છે. તો આ 110 જેટલા વધારે અંતર કાપવું હોય તેના માટે એને કેટલી કલાકો
જે છે એ સમય લીધેલો હશે તો બહુ સિમ્પલ વસ્તુ છે આને મિત્રો ખાલી 11 વડે ગુણેલા છે તો આને પણ 11 વડે ગુણવાથી 11 કલાકનો સમય જે છે એ મિત્રો લીધેલો છે એનો અર્થ એવો થયો કે આ ટ્રેનો 11 કલાક સુધી ચાલેલી છે આવો સિમ્પલ અર્થ મિત્રોનો થાય છે કે 11 કલાક સુધી આ ટ્રેન ચાલેલી છે અને મિત્રો નાનકડો હિસાબ મને આપો કે આ ટ્રેનો જો 1 કલાક ચાલે ને તો મિત્રો કેટલું અંતર કાપે તો 1 કલાકમાં બંને ચાલવાની છે એવું તેવું તો છે ને કે એકાદી ઊભી છે બરોબર તો કલાક પૂરી થાય ને એટલે 55 50 100 અને 10 બરોબર એટલે 1 કલાકની અંદર 110 કિલોમીટર તો કાપે છે એની ગેરંટી છે બરાબર 11 કલાક સુધી આ ટ્રેનો ચાલેલી છે તો જ એને 110 જેટલું વધારાનું અંતર કાપ્યું હોય બરાબર છે તો મિત્રો કલાકની અંદર જો 110 કિમી કાપતું હોય તો આ ભાઈને આપણે 11 કલાક જો ચલાવવું હોય તો આને ગુણ્યા 11 સિમ્પલી કરવું પડે બરાબર કેમ કે કલાકે 110 જેટલું અંતર કાપે છે આ બે ભેગા થાય એટલે બરાબર તો સિમ્પલી આનો નાનકડો એવો મિત્રો દેશી ગુણાકાર કરી નાખજો તો 1210 કે જે છે એટલું અંતર મિત્રો આ બંને વચ્ચે હોવું જોઈએ બરાબર એટલે કે એ થી બી વચ્ચેનું અંતર જે છે એ 1210 કિલોમીટરનું હોવું જોઈએ જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે ત્યાર પછી મિત્રો જોઈએ તો આમ જોઈએ તો દેશી હિસાબનો દાખલો કહી શકાય છે બરાબર કે કનુની માસિક આવક જે છે એ માસિક આવક મહિનાની આવકમાંથી મિત્રો 42% ભોજનમાં નાખે છે 16% એનો મકાન ભાડુનો ખર્ચો છે 11% જે છે એનો મનોરંજન ટીવીનો ખર્ચો છે અને 7% જે છે મિત્રો પરિવહનનો ખર્ચો કરે છે તો તેના લગ્ન માટે એને 18,000 ખર્ચ જે છે એનો પૂર્ણ કરવાનો એટલે કે એના લગ્નનો ખર્ચો ટોટલ 18,000નો છે બરોબર છે તો 18,000ના લગ્ન એને કરવા હોય તો એને મનુ પાસેથી 12,000 રૂપિયા એને ઉછીના લેવા પડે છે તો એની માસિક આવક શું છે સરસ મજાનો મિત્રો દાખલો છે તો આમાં સૌ પહેલા તો એક કામ કરીએ કે ચાલો એના ખર્ચા જે છે ને આપણે કાઢીએ બરોબર એના ખર્ચા જે છે એ મિત્રો કેટલા છે તો સિમ્પલ વસ્તુ છે આ રીતે એક વખત લખી શકાય છે કે 42 રૂપિયા એટલે કે 42% વત્તા મિત્રો 16% વત્તા અહીંયા 11% વત્તા મિત્રો 7% આ બધાનો જરા ટોટલ મારો તો તમને ખ્યાલ આવશે કે 76% ખર્ચ જે છે એ મિત્રો એના ખર્ચાની અંદર જાય છે એના મહિનામાંથી એનો ખર્ચો જે છે એ 76% આવક જે છે એ મિત્રો એની માસિક આવકમાંથી ખર્ચા તરીકે જતી રહે છે તો જો આટલી ખર્ચા તરીકે જતી હોય તો એને દર મહિને બચત જે છે મિત્રો કેટલી આવતી છે તો સિમ્પલ આપણે કહી શકીએ કે ભાઈ એને 24% જે છે એની બચત જે છે મિત્રો થતી હશે એક આ નાનકડો એવો ટાર્ગેટ મળ્યો કેવી રીતે મળ્યો તો કે એના માસિક ખર્ચાઓ આપણને છે ને ખબર પડી કે 76% ખર્ચા કરે છે તો પાછળ 24% જે છે એને બચતા હશે પણ મિત્રો આ બચતને આને કોઈ અત્યારે લેવા દેવા નથી હવે તમે મિત્રો વિચાર કરો કે 18,000 રૂપિયા ખર્ચો એને મિત્રો લગ્નનો આવ્યો છે બરોબર હવે જો કનુ સક્ષમ હોત તો કોઈ પાસે ઉછી ના લેત નહીં બરોબર એનો મતલબ એમ કે કનુની માસિક આવક જે છે એ જો પૂરેપૂરી હોત એટલે કે લગ્નને કાઢે એટલે કે લગ્નને ઉકેલે એટલી પૂરેપૂરી હોત તો એને ઉછી ના લેવાની જરૂરિયાત પડત નહીં તો વિચાર કરો કે 18,000નો ખર્ચો એને કરવા માટે એને કનુ પાસેથી જો 12,000 રૂપિયા લીધા હોય તો એનો અર્થ એમ કે કનુ પાસે બચત તરીકે 6,000 હશે બરોબર કનુ પાસે 6,000 રૂપિયા પડ્યા હશે માટે એને બીજા 12,000 લીધા એટલે 6 અને 12 કરી અને 18,000ના લગ્ન જે છે એને ધામધૂમથી કરી નાખે આનો અર્થ મિત્રો કંઈક આવો થયો બરાબર તો આપણે આવું પણ મિત્રો સમજી શકીએ છીએ કે ચાલો 18,000 એને જો લીધેલા હોય તો આપણે સમજી શકીએ છીએ કે 18,000માંથી મિત્રો 12,000 એના ઉછીનાવાળા કાઢો તો 6,000 રૂપિયા જે વધ્યા આ 6,000 રૂપિયા પોતે મિત્રો બચત છે બાકી જો કનુ પાસે મિત્રો 8 જો વધતા ન હોય તો કનુને 18,000ના લગ્ન જે છે મિત્રો ઉછીના રૂપિયા કરવા પડે બરાબર તો મિત્રો હવે જવાબ આવી ગયો કે આય બચત છે ને આય બચત છે આનો મતલબ એવો થયો કે 24% બચતના મૂલ્યને એને જો રૂપિયામાં કહેવું હોય તો શું કહેવાય તો કે 6,000 રૂપિયા કહેવાય છે તો એની મિત્રો માસિક ટોટલ આવક માગી છે એટલે કે 100% જે મહિને આવક થતી હોય એ મિત્રો કેટલી હશે તો આને તમે ઘણી બધી રીતે ઉડાડી શકો છો હું તો આમ ઉડાડું છું ચાલો 6 ચોકને મિત્રો 24 થયા બરાબર 6 ચોકને 24 થયા તમે જોઈ શકો છો આ બાજુ 1000 વધેલા છે અહીંયા 4 વધેલા છે તો અહીંયા ઊભું મિત્રો ચાલશે ને તો ખ્યાલ હશે જો અહીંયા કેટલા થશે તો કે 25 ચોકાને મિત્રો 100 થતા હોય તો અહીંયા 25 ગણા મિત્રો અહીંયા વધારી દો બરાબર અહીંયા 25 ગણા વધારી દો તો 25×1000 એટલે કેટલો ખર્ચો તમને મળશે તો કે 25,000 જે છે એ મિત્રો એની દર મહિનાની કુલ આવક જે છે મિત્રો હોવી જોઈએ તો આવી રીતે મિત્રો નાનકડો એવો મગજ દોડાવવાનો સરસ મજાનો દાખલો હતો કેટલું બચે છે એ કીધું નહોતું પણ એ મિત્રો આપણે આપણી વિવેક બુદ્ધિથી સમજવાનું હતું કે 6,000 રૂપિયાની બચત મિત્રો થાય છે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ મિત્રો ભૂમિતિમાંથી સરસ પ્રશ્ન જોઈએ તો એક ત્રિકોણની બાજુઓ જે છે મિત્રો આપેલી છે ત્રણેય બાજુ 196 છે 110 છે અને 146 છે તો તેનું ક્ષેત્રફળ જે છે એ એક સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું છે એટલે સરખામણી આપેલી છે
જો તેનો એક વિકર્ણનું માપ જે છે જો 60 આપેલું હોય તો મિત્રો બીજો વિકર્ણ શું હશે એ આપણે લાવવાનું છે તો સરસ મજાનો પ્રશ્ન છે તમને અહીં જોઈ શકો છો કે બાજુઓ જે છે કઈ આપી છે 96 છે 110 છે અને મિત્રો 146 છે આ ત્રણેય બાજુઓ આપેલી છે તો આ ત્રિકોણના ક્ષેત્રફળ મિત્રો બે રીતે મળે એક તો જો આ કાટકોણ ત્રિકોણ હોય તો સિમ્પલી સાવ સાદી રીતે મિત્રો 1/2 પાયો ગુણ્યા વેધ મળી જાય જો આ કાટકોણ ત્રિકોણ નથી તો ત્રણેય બાજુ ઉપરથી મેળવવા માટે હેરોનું જે આપણું લાંબુ સૂત્ર ઘણી વખત વાપરેલું છે એના દ્વારા પણ મળી શકે અત્યારે તમને લાઈટ નહીં થાય પણ સહેજ મિત્રો બુદ્ધિ દોડાવો ક્યાંનો મિત્રો જરાક અડધા કરો ને તો મિત્રો આ 48 છે આ જે છે મિત્રો 55 કમ્પ્લીટ તમને આપેલા છે અને એવી જ રીતે અહીંયા અડધા કરો તો 73 મિત્રો તમને આપેલા છે આ ત્રણે ત્રણ જે છે ને કાટકોણ ત્રિકોણની મિત્રો ત્રિપુટી છે તમારે ચેક કરવું હોય તો કરજો આ કર્ણો છે આ અન્ય બાજુઓ છે બરોબર છે જો અહીંયા આપણને આટલો આઈડિયા મળી ગયો હોય કે ભાઈ આ કાટકોણ ત્રિકોણ છે તો સિમ્પલી વાત કે આપણામાં ટાર્ગેટ કયો આપ્યો છે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવું કંઈક કહેવા માંગે છે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જેવું છે એવું જ બરોબર ધ્યાન રાખજો અહીંયા કેવો છે સમબાજુ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ બંનેના ક્ષેત્રફળો સમાન છે તો મૂળ બાબત એ થઈ કે જો આ કાટકોણ ત્રિકોણ છે આપણને ખબર પડી ગઈ છે અથવા તો આપણે ચેક કરી લઈએ તો આપણને ખ્યાલ આવી જ જવાનો છે તો 1/2 પાયો ગુણ્યા વેધ બરાબર 1/2 મિત્રો સમબાજુ ચતુષ્કોણ એનું મિત્રો ક્ષેત્રફળ ગમે ત્યારે પૂછે તો એના વિકર્ણોના ગુણાકારનું અડધું હંમેશા થતું હોય છે એટલે કે 1/2 વિકર્ણ ગુણ્યા વિકર્ણ આવું આપણે કહી શકીએ છીએ બરાબર તો મિત્રો બંને બાજુથી 1/2 તમારે કેન્સલ કરવા હોય તો તમે અહીંથી કેન્સલ કરી શકો છો હવે પાયો ગુણ્યા વેધ એટલે ધ્યાન રાખજો આ તો આપણી સરળતા માટે નાની સંખ્યા બતાવવા માટે કરેલું છે બાકી આનો ઓરિજિનલ પાયો અને વેધ જે છે એ કયા છે તો બંને નાની બાજુઓ સૌથી મોટી બાજુ હોય મિત્રો કર્ણ હોય એ પાયો વેધ ક્યારે હોય ત્રિકોણ જે છે ને એમાં તમે જોઈ લેજો કાટકોણ ત્રિકોણની અંદર આ બે નાની બાજુ છે એમાં એક પાયો કહેવાય એક એનો વેધ કહેવાય સૌથી મોટી છે એને મિત્રો કર્ણ કહેવામાં આવે છે તો અહીંયા પાયા વેધ તરીકે આપણે આવું કરી શકીએ છીએ કે 96 × 110 બરાબર બંને વિકર્ણમાં એક વિકર્ણ જો 60 આપેલો હોય તો બીજો વિકર્ણ જે છે આપણને આપોઆપ મિત્રો 100% મળવાનો છે બંનેના શૂન્ય અહીંથી કેન્સલ કરીએ આપણે જાણીએ છીએ કે 16 × 6 કેટલા થાય તો 16 × 6 96 થાય તો આપણને નાનકડો મિત્રો એક જવાબ આવશે કે ભાઈ વિકર્ણનું માપ જે છે હંમેશા બીજું શું મળશે 16 × 11 એ જ જવાબ આવશે 16 × 11 કરવો તો કેમ કરાય તો કે 16 × 1 = 0 અને 16 × 1 = 16 તો આ મિત્રો એનો જવાબ છે 176 બરાબર 176 જે છે એ મિત્રો એનો બીજો વિકર્ણ એટલે કે બીજો ઓપ્શન જે છે ખરેખર સાચું કહી શકાય છે ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ત્યાર પછી મિત્રો જોઈએ નાનકડી એવી ખાલી દાખલી આપેલી છે કે ચંદ્રયાન 3 ની ગતિ જે છે એ 120 કિલોમીટર પ્રતિ મિનિટ છે તો મીટર પ્રતિ સેકન્ડ ની અંદર એની ઝડપ કેટલી હશે બરાબર છે તો મિત્રો અત્યારે એની વાસ્તવિક ગતિ સાથે બહુ જોવાનું નથી ખાલી ઉદાહરણ માટે ચંદ્રયાન 3 છે મૂળ વાત એવી છે કે 1 મિનિટ ની અંદર 120 કિલોમીટર નું અંતર કાપતું હોય તો એને મિત્રો મીટર પ્રતિ સેકન્ડ ની અંદર ઝડપ ફેરવી હોય તો શું કરી શકાય તો બહુ નાનકડો સિમ્પલ ક્વેશ્ચન છે જીવનમાં ક્યારેય નહીં ભૂલી જાઓ બરાબર તો અત્યારે અહીંયા શું આપેલું છે અત્યારે મિત્રો આ કિલોમીટર પ્રતિ તમને અહીંયા મિનિટ આપેલું છે આટલું તો બધાને ખ્યાલ જ છે હવે જરાક વિચારો કે તમારે મિત્રો એકમ કયો જોઈશે તો કિલોમીટરના મીટર કરવાના છે તો મીટર કરવા હોય તો 1 કિલોમીટરના મિત્રો કેટલા થાય 1000 મીટર થાય તો અહીંયા 1000 વડે સિમ્પલ ગુણવું પડે એટલે આનું નામ હવે કયું પડી ગયું આનું નામ હવે મિત્રો મીટર પડી ગયું છે ચાલો ત્યાર પછી આપણને શું કહે છે તો પ્રતિ સેકન્ડ સમય જે છે મિત્રો 1 મિનિટના બદલે સેકન્ડમાં રૂપાંતર કરવો છે તો 1 મિનિટની સેકન્ડ કેટલી થાય તો કે 1 મિનિટની 60 સેકન્ડ થાય તો વાત થઈ ગઈ પૂરી જવાબ તમારો મિત્રો આવી ગયો મીટર પ્રતિ સેકન્ડ બસ સાદુરૂપ એક નાનકડું હોવાનું આપી દઈએ તો અહીંયા મીંડું મીંડું મિત્રો કેન્સલ કરીએ છીએ અહીંયા તમે જોઈ શકો છો કે 6 × 2 મિત્રો કેટલા થશે 12 થશે બગડો અને 1000 બાકી છે એટલે આનો જવાબ કહેવાય મિત્રો 2000 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે આનું ઓપ્શન છેલ્લું જે છે મિત્રો યોગ્ય કહી શકાય છે આવી નાની નાની બાબતો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ ચૂકી જતા હોય છે બરાબર તો ખાસ મિત્રો આવી પ્રેક્ટિસ જે છે એ મહત્વની હોય છે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ત્યાર પછી મિત્રો જોઈએ તો રીઝનિંગમાંથી નાનકડો એવો પ્રશ્ન છે ઘણા બધી વખત અત્યારે આવા પ્રશ્નો જે છે મિત્રો પૂછતા હોય છે બરાબર તો અહીંયા એક સરસ મજાની આકૃતિ આપેલી છે એની અંદર મિત્રો તમને 4 ભાગ કરેલા છે 7, 5, 350 અને ખાલી જગ્યા તો ખાલી સ્થાન પૂરવાનું છે તો આ 4માંથી મિત્રો કયું હશે આવી જ્યારે આકૃતિ પૂછાય ત્યારે મિત્રો એના ઓપ્શન જે છે ને એ મિત્રો મોસ્ટ આઈએમપી હોય છે બાકી સીધા તમે વિચારો તો જો ઘણા એમ છે કે આનો સંબંધ કયો છે ઘણા એવું વિચારે કે અહીંયા 7, 5, 35 અને 1 મીંડું લાગેલું છે 7, 5, 35 અને મિત્રો 1 મીંડું લાગેલું છે એટલે આને 50 વડે ગુણેલા છે તો ઘણા એમ કે અહીંયા પણ એવી રીતે જ મિત્રો કરીએ અને 50 વડે ગુણીએ તો 50 એટલે અહીંયા 250 જવાબ આવવો જોઈએ પણ 250 આમાં કંઈ નથી લોજિક તમારું સાચું કે આ બે વચ્ચેનો સંબંધ છે એવો જ સંબંધ આ બે વચ્ચેનો મિત્રો બનાવી દઈએ પણ જો ઓપ્શનમાં હોય તો મિત્રો સાચું બાકી આના અઢળક બીજા અન્ય લોજિકો જે છે મિત્રો ચાલતા હોય છે એટલે માટે ઓપ્શન જે છે મિત્રો ખાસ મહત્વના અને જરૂરી છે તો આમાં કયો સંબંધ ચાલી રહ્યો છે બસ એ મિત્રો આપણે પકડવાનો છે
તો જરાક મિત્રો વિચાર કરો કે આ 7 જે છે એને મિત્રો આ 350 ની સાથે એને કયો સંબંધ રાખેલો છે તો જરાક વિચારજો જો અહીંયા 7 નો તમે ઘન કરી નાખો તો 49 7 મિત્રો કરશો ને તો 7 નો ઘન જે છે મિત્રો સરસ મજાનો 343 આપણને મળે છે તો આ 343 માં મિત્રો સાતળા જેટલા દૂર રહે છે તો મિત્રો આપણને 150 જે છે મળી જાય છે તો બસ આવો કંઈક સંબંધ જે છે એમાં આપણે જરાક ચેક કરીએ નક્કી કરીએ તો બીજા વિભાગની અંદર શું થવું જોઈએ તો જે 5 છે એનો ઘન મિત્રો પહેલા આપણે કરીએ તો 5 નો ઘન આમ તો કેટલો થાય તો કે 125 થાય પણ અગાઉ જોયું એની જેમ કે 7 નો ઘન જે છે એમાં 7 ઉમેરવો પડે તો આની અંદર પણ મિત્રો તમારે શું કરવું પડે 7 ઉમેરવા પડે તો અહીંયા 125 ની અંદર 7 નાખી દઈશું એટલે આપણે જોવા મળશે 132 જે છે એ જોવા મળશે આ આપણું ઓપ્શન ની અંદર મિત્રો હોવું જોઈએ એ મિત્રો મસ્ટ વસ્તુ છે બરાબર તો એ બી ઓપ્શન ની અંદર યોગ્ય રીતે જવાબ આપેલો છે તો આવી રીતે ઓપ્શન ને ખાસ મિત્રો માન આપવાનું છે બાકી લોજિક આની અંદર ઘણા બધા હોય છે પણ ઓપ્શન કે છે એવા પ્રકારનું આપણે લાવવાનો પૂરો પ્રયત્ન કરવાનો સાથે સાથે એનું ચોક્કસ કોક લોજિક છે એ પણ મિત્રો ચાલતું હોવું જોઈએ બરાબર જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ત્યાર પછી મિત્રો જોઈએ તો રીઝનિંગમાંથી આ પ્રશ્ન મિત્રો ફેરવીને પૂછેલો છે ઘણા બધાને એમ જ થાય કે આકૃતિ છે એટલે કાંઈક મિત્રો મથા માણસે બરાબર આ જ વસ્તુને જો આમ લખવામાં આવે કે મિત્રો 9 છે 28 છે પછી એક ખાલી સ્થાન છે પછી મિત્રો 126 છે પછી આગળ જુઓ તો 217 તમને આપેલા છે ડેશ 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 આને શું કહેવાય તો આ તો એટલે શ્રેણી છે આવી તો આપણે બહુ પૂરેલી છે જો આમ કહેવામાં આવે તો આપણને તરત ખબર પડી જાય છે તો આવી રીતે ઘણી વખત શ્રેણી પણ ચાલતી હોય છે ઘણી વખત સામસામેના સંબંધો પણ ચાલતા હોય છે તો અહીંયા તમને સંખ્યાઓ બધી જુઓ ને તો તરત મિત્રો મગજમાં લાઈટ થાય કે આ તો ભાઈ સાવ આઠડાની નજીક હતી આ જે છે મિત્રો બિલકુલ 27 ના નજીક છે આ છે 125 એટલે કે એક એક ખાલી કાઢી અને પછી કલ્પના કરો તો આ બધી સંખ્યાઓ જે છે મિત્રો પૂરેપૂરા ઘન દર્શાવે છે એટલે એવું કહી શકાય કે અહીંયા મિત્રો 2 ના ઘન ની અંદર એકડો નાખેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે 28 લાવવા માટે મિત્રો જે 3 નો ઘન આવે એની અંદર મિત્રો એને એકડો નાખેલો છે અહીંયા પણ જોઈ શકો છો 5 નો ઘન 125 થાય પણ એકડો નાખવાથી 126 થયેલા છે એવી રીતે અહીંયા જોઈ શકો છો કે 6 નો ઘન જે છે મિત્રો 216 થાય પણ એમાં એકડો નાખો તો 217 થતા હોય તો આપણો જે જવાબ મિત્રો અહીંયા માગેલો છે અહીંયા શું હોવું જોઈએ તો કે ભાઈ 4 ના ઘનમાં એકડો નાખવાની વાત છે તો ચોકો ચોકો 16 ચોક ને 64 વત્તા 1 જે છે આનો જવાબ હોવો જોઈએ એટલે આનો યોગ્ય જવાબ કયો આવશે 65 જે છે મિત્રો ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું છે મૂળ વાત એમ હતી મિત્રો કે અહીંયા ઘન પ્લસ 1 છે ઘન પ્લસ 1 છે ઘન પ્લસ 1 છે બરાબર અહીંયા જુઓ તો તમને જોવા મળશે 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન 5 નો ઘન ને 6 નો ઘન બિલકુલ એના ઘનની નજીકની સંખ્યાઓ છે માટે મિત્રો આપણે સિમ્પલ રીતે લોજિકને મિત્રો ઓળખી શકીએ છીએ બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ત્યાર પછી મિત્રો જોઈએ તો ગુણોત્તરનો એક સરસ મજાનો દાખલો છે કે ભાઈ 12 અને 48 આવા બે પદ તમને આપેલા છે તો 12 અને 48 નો તૃતીયાનુપાત એટલે શું તો બરોબર ધ્યાન રાખજો ત્રીજો ગુણોત્તર બરોબર છે એનો મતલબ એવો થયો કે ત્રીજો મિત્રો અનુપાત એટલે કે ગુણોત્તર બરોબર તો આ જે છે એ શોધવા માટે આપણે શું કરી શકાય તો તમે જોઈ શકો છો જ્યારે ત્રીજું પદ તમારી પાસે માગવામાં આવે છે ત્યારે એનો તૃતીયાનુપાત મિત્રો બહુ સિમ્પલી આ રીતે બી નો વર્ગ ના છેદમાં એ એટલે કે બીજા પદને બે વખત લખી અને પહેલા પદ વડે ભાગાકાર કરવાનો છે તો જોઈએ આપણે આ એ કહેવાય આને મિત્રો આપણે બી કહી શકીએ છીએ બરાબર તો અહીંયા 48 ગુણ્યા 48 બે વખત આપણે એનો વર્ગ કરવો નથી બરાબર છેદમાં મિત્રો પહેલું પદ એટલે એ તો 12 ચોક ને કેટલા થશે 48 થશે એક નાનકડો ગુણાકાર કરો 8 ચોક ને 32 ને મિત્રો બે આવે બગડાવર ઉપર એક આ એક જ છે એટલે આનો ગુણાકાર કેટલો આવશે 192 જે છે મિત્રો યોગ્ય આપણે કહી શકીએ છીએ એટલે આનું ત્રીજું પદ જે છે એ નેક્સ્ટ આના પછી કદાચ લાવવું હોય તો કયું આવે તો આ રીતે હોય બરાબર છે 192 હવે તમને એ પણ સમજાવું કે આ ગુણોત્તર એટલે શું તો આ બેનો ભાગાકાર તમે કરો તો તમને તરત સ્પષ્ટ ખ્યાલ આવશે કે અહીંયા 12 ચોક ને 48 થાય તો અહીંયા 48 ગુણ્યા 4 કરી નાખો 48 ચોક કેટલા થાય આવી રીતે એના ક્રમિક પદો જે છે મિત્રો સતત મળતા રહેતા હોય છે આવી જ રીતે આના આગળનું પદ શોધવું હોય તો મિત્રો શું આવતું હશે અહીંયા મિત્રો 3 આવતા હશે બરાબર કેમ કે 3 ચોક ને 12 થતા હોય એટલે બબે પદનો ગુણોત્તર મિત્રો સમાન રહેવો જોઈએ આવી સિસ્ટમ પ્રમાણે મિત્રો અહીંયા ચાલતું હોય છે તો ગમે ત્યારે તમને એનો બે પદનો તૃતીયાનુપાત ત્રીજું પદ પૂછવે તો મિત્રો ત્યારે તમારે બી ના વર્ગના છેદમાં એ જે છે એ કરી નાખવાનું રહેશે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ત્યાર પછી મિત્રો જોઈએ તો ગુણોત્તરની અંદર એક સરસ મજાની પેટર્ન છે કે 3:4 4:5 અને 2:3 માં કયો ગુણોત્તર મોટો છે આવું કહેવા માંગે છે તો પહેલા તો એક વસ્તુ ક્લિયર થઈ જજો કે આ પેટર્ન જે છે એ મિત્રો અપૂર્ણાંકની પણ કહી શકાય અપૂર્ણાંકમાં તમે આવું ઘણું બધું ભણ્યા છે જો આ જે ગુણોત્તર છે ને આમ તમે ઊભા લખો તો આને 3:4 બિલકુલ કહી શકાય છે આને મિત્રો 4:5 કહી શકાય છે આને મિત્રો 2:3 કહી શકાય છે તો આવો પણ દાખલો ઘણી વખત પૂછે છે કે આમાંથી કયો અપૂર્ણાંક મોટો છે અને કયો અપૂર્ણાંક નાનો છે તો એ જ વસ્તુ આ છે ફક્ત એને ફેરવીને પૂછેલું છે કે આમાંથી કયો ગુણોત્તર જે છે એ મિત્રો મોટો છે તો આની ઘણી બધી રીતો છે પહેલા બે વચ્ચે ફાઇટિંગ કરે
લાકડાઓ જે મોટો હોય એને ત્રીજા સાથે ચેક કરાવો તો પણ મિત્રો ચાલે, અથવા ત્રણ ઇનો નાનકડો એવો લસા જુઓ તો આ ત્રણ ઇનો સરસ મજાનો એક લસા નાનકડો એવો મિત્રો આવી રહ્યો છે. અહીંયા જોઈ શકો છો 5 4 20 બરોબર ને, 20 3 ને 60, તો અહીંયા મિત્રો 60 જે છે આપણે લઈ શકીએ છીએ. આના સિવાય અન્ય કોઈ અંક આવી ગયો હોય તોય પણ ખોટું ન પડે. મૂળ બાબત એ છે કે અહીંયા જે તમે લસા લો એ આ બધાય વડે ભાગી શકાય એવો હોય એટલે મિત્રો ચાલે બરોબર. તો હવે શું કરાય, તો તમામને મિત્રો જરાક 60 અહીં મૂકી અને કલ્પના ખાલી કરી લ્યો, અહીંયા 60 તમામની અંદર મૂકી દો અને કલ્પના કરો કે મિત્રો નવું પદ જે છે આપણને શું મળે છે. તો જોઈ શકો છો કે 15 ચોક 60 થાય એટલે 15 તરી કેટલા થાય, તો કે આ અંક 45 કહેવામાં આવે છે. 45 ને છેદમાં 60 પણ લખવા જરૂરિયાત નથી. અહીંયા તમે 12 પંચાને મિત્રો 60 કરી નાખો તો 12 ચોક ને કેટલા થાય, તો કે 48 થાય. અહીંયા જોઈ શકો છો કે અહીંયા 3 વડે ભાગી નાખો તો અહીંયા 20 આવે, તો 20 દુને કેટલા થાય, તો કે અહીંયા 40 થાય. તો બધામાં મિત્રો જે મધ્યમ પદ વાળો ભાગ છે ને મિત્રો મોટો છે, એટલે કે આ ભાગ જે છે એ મિત્રો મોટો છે. તો એનો મતલબ એવો થયો કે 4:5 ગુણોત્તર જે છે એ મિત્રો કેવો છે, સૌથી મોટો ગુણોત્તર મિત્રો આ ત્રણ એની અંદર આપણે કહી શકીએ છીએ. તો આવી નાનકડી પેટર્ન દ્વારા મિત્રો સિમ્પલી તમે નક્કી કરી શકો છો બરોબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. પછી મિત્રો જોઈએ તો આપણને નફો ખોટમાંથી નાનકડીની દાખલી મૂકેલી છે કે એક વસ્તુ પર 20% છૂટ એટલે ડિસ્કાઉન્ટ બરોબર, એ અન્ય વસ્તુ પરની 25% છૂટ બરાબર છે. જો એક કંઈક વસ્તુની કંઈક કિંમત જે છે ને કંઈક બરાબર આપી છે, પણ કઈ કિંમત બરોબર આપેલી છે, કે વસ્તુની કિંમતો સરખી છે એવું કહેવા માંગે છે, વસ્તુની વેચાણ કિંમતો સરખી છે એવું કહેવા માંગે છે, કે વસ્તુમાં લાભ સરખા થાય છે એવું કહેવા માંગે છે. બસ આ પ્રશ્નને પહેલા વિચાર ખાસ કરવો પડે. તો મિત્રો અહીંયા સ્પષ્ટ કહેવામાં આવે છે કે ડિસ્કાઉન્ટ એટલે કે છૂટ એટલે કે વળતર જે છે ને એ વળતરનું મૂલ્ય જે છે એ સમાન છે. એટલે કે એક વસ્તુના 20% છૂટ જે છે એ છૂટની રકમ જે કોઈ મળે એ રકમ બીજી વસ્તુના 25% છૂટ કાઢો એના જેટલી રકમ મળે. તો એમ કે છે કે વસ્તુની કિંમતો અનુક્રમે બરોબર, એટલે કે પહેલી વસ્તુની પહેલી કિંમત બીજાની બીજી કિંમત, તો વસ્તુની કિંમતો અનુક્રમે કઈ કઈ હશે એવું મિત્રો કહે છે. તો આપણે સ્પષ્ટ કોઈ એકની કિંમત નહીં, આપણે જોડીમાં જ કિંમતો લાવવાની છે, કેમ કે એને પેટર્ન જેવા પ્રકારની બનેલી છે. તો મિત્રો કેવી રીતે લાવી શકાય, તો હું તો એમ કહું છું ચાલો એક વસ્તુ જે છે ને એની કિંમત માનો કે મૂળ કિંમત એની એક્સ છે બરાબર. જો કોઈ ધારતો નથી, કોઈ એવું મોટા નામ એવું કંઈ નથી, એક્સ અને વાયથી બીવાની જરૂરિયાત નથી, ખાલી નામ પાડું છું. આ એની કિંમત એક્સ છે, તો બીજી વસ્તુની કિંમત વાય છે. હવે તમે વિચારો કે ડિસ્કાઉન્ટ આપણે કેવી રીતે કાઢીએ, તો કે વસ્તુની જે મૂળ કિંમત હોય મૂળ કિંમતના 20% એટલે ડિસ્કાઉન્ટ થયું. આનો અર્થ આવો થયો ને કે એક્સના 20% કિંમત એટલે શું, તો કે વળતર. એક્સના 20% કિંમત એટલે વળતર, તો એ વળતર ખરેખર સમાન છે એમ કહે છે. એ કેવું છે, તો કે વાયના 25% જેટલું છે બરાબર. વાયના 25% કાઢો એટલે એ મૂલ્ય માનો કે 32 રૂપિયા આવતું હોય તો આ બાજુ 32 જશે, એટલે કે 32 બરાબર 32 અથવા તો 40 બરાબર 40. આવી રીતે ક્યાંક કહેવા માંગે છે કે જે તે વસ્તુની મૂળ કિંમતોના ડિસ્કાઉન્ટ જે છે એ કેવા છે, તો કે એ સમાન છે. તો એને આવી રીતે મિત્રો આપણે દર્શાવી શકીએ. જવાબ આવી ગયો કે અહીંયા તમે જોઈ શકો છો આને કહેવામાં આવે છે 20x છેદમાં 100 લખો ન લખો કોઈ ફેર નહીં પડે, આને કહેવામાં આવે છે 25y છેદમાં 100 લખો ન લખો ફેર નહીં પડે, કેમ કે ટકા કાઢો એટલે બંનેમાં 100 તો આવવાના છે બરાબર. તો આના પરથી મિત્રો એક્સના છેદમાં વાય જરાક આપણે આમ આમ ગોઠવો, તો કેમ કે આપણે બંને જોટામાં જ કિંમતો લાવવાની છે બરાબર. તો અહીંયા જો વાય જે છે મિત્રો નીચે આવે છે, તો આ જે 20 છે એ સામે જતા રહેશે, તો ઉપર 25 હતા અને અહીંયા 20 છે નીચે ગોઠવાશે. અથવા આવી રીતે પણ સાચું પડે કે એક્સનું મૂલ્ય એના સામે હોય તો એક્સ બરાબર 25, વાયનું મૂલ્ય જે છે એના સામે હોય તો વાય બરાબર 20 છે. તો એક્સ અને વાયનો તમને ગુણોત્તર મિત્રો મળી ગયો છે. એનો ગુણોત્તર ખરેખર જો જોવા જઈએ તો અહીંયા 25 થાય અને મિત્રો 5:4 ને 20 થાય, તો એનો ગુણોત્તર 5:4 તમને મળી રહ્યો છે. બસ ખાલી એટલું જ જોવાનું છે કે આમાંથી કઈ કિંમત 5:4માં મિત્રો ચાલે છે. તો અહીંયા સ્પષ્ટ ખ્યાલ આવશે, આનો મીંડા ઉડાડો 5:6 છે, આનો મીંડા ઉડાડો 4:5 છે, ખોટું પડે બરાબર. આના મીંડા કાઢી નાખો તો મિત્રો 5:4 છે. તો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન સી જે છે મિત્રો ચાલી રહ્યો છે, સિમ્પલી ખબર પડી જાય બરાબર. કેમ કે આ ખરેખર શું છે, આ લોકોની કિંમતોનો ગુણોત્તર તમને છેલ્લે મળેલો છે, આ પોતે પણ કિંમતો જ છે. તો આ બીમાં છેદ ઉડાડો એટલે આ તમને જોવા મળી જવું જોઈએ. ઓકે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે. પછી મિત્રો જોઈએ તો સરાસરીનો દાખલો છે, મધ્યકનો દાખલો છે, પણ એને જો ફેરવીને પૂછેલું છે. આપણે ઓરિજિનલ મધ્યક શોધતા આવડતું હોય, પણ અહીંયા મિત્રો કઈ રીતે પૂછેલું છે, 4, 6, 8, 12 અને 1 x છે, એટલે x પણ કોઈ સંખ્યા છે. એમની સરેરાશ તમને આપેલી છે મિત્રો 7 આપેલી છે, તો આપણે x 100% મળી જ જાય બરાબર. તથા x 9, 13 અને 15 આ જે છે એની સાથે એક y છે, એટલે આ બધી સંખ્યાઓ છે, એમની સરેરાશ જે છે આપણને 9 આપેલી છે. તો આપણી પાસે માગેલું શું છે, તો કે એક્સ અને વાય નહીં પણ 2x - 3y. જો કે એક્સ ને વાય મળે એટલે 2x - 3y મળી ગયું જ કહેવાય બરાબર. તો આવા પ્રકારની પેટર્ન જે છે એ ફેરવીને પણ મિત્રો પૂછી શકે છે. તો બહુ સાદો અને સિમ્પલ કોન્સેપ્ટ છે, હું તમને બેઝિક જ લઈ લઉં છું આનું. આનો
મતલબ એવો થયો કે 4 વત્તા 6 વત્તા 8 વત્તા 12 અને વત્તા મિત્રો છેલ્લી સંખ્યા x છે આ લોકોનો તમને મધ્યક આપવામાં આવેલો છે કેટલો છે 7 આપેલો છે તેથી બરાબર આ રીતે લખી શકાનો મધ્યક કેટલો છે 7 1 2 3 4 અને 5 5 સંખ્યા હોય તો આ રીતે આપણે લખી શકીએ છીએ નાનકડો એવો હિસાબ કરીએ તો મિત્રો આ 10 તમને જોવા મળે છે આ તમને 20 જોવા મળે છે એટલે રોકડા કેટલા છે તો કે 30 વત્તા x બરાબર અને સામે તમે જુઓ 7 5 ને કેટલા થશે અહીંયા તમને 35 જોવા મળશે તો આપણે x નું મૂલ્ય તમને રોકડું મળી જશે 30 ને સામે લઈ જતા અહીંયા મિત્રો 5 જે છે આપણે જોવા મળશે 35 માંથી 30 ગયા એટલે 5 મળે છે હવે તમારું સોલ્યુશન મિત્રો આગળ વધશે તમે જોઈ શકો છો કે જે બીજા રાઉન્ડ ની અંદર તમને સંખ્યાઓ આપેલી હતી એમાં x 9 13 15 અને y પણ બુદ્ધિ દોડાવો x તો તમે લાવી નાખો 5 બરાબર તો અહીંયા તમારી સંખ્યા કઈ થશે 5 વત્તા તમને 9 જોવા મળશે વત્તા અહીંયા 13 કરશું વત્તા આપણે 15 કરશું અને છેલ્લી સંખ્યા જે છે મિત્રો y મૂકી દઈશું બરાબર અને આ બધાના છેદમાં કેટલી સંખ્યાઓ છે કે 3 ને 2 5 તો 5 સંખ્યાઓના 5 કરીએ છીએ ચાલો હવે આ બધાનો તમને મધ્યક આપવામાં આવેલો છે આ બધાનો મધ્યક કેટલો છે તો કે 9 જે છે મિત્રો અહીં મધ્યક આપેલો છે તો આનો ટોટલ જરાક મારી દઈએ આપણે તો 15 વત્તા 13 વત્તા 9 વત્તા 5 કરશું તો ટોટલ તમને મળશે આનો 42 વત્તા વાય અને 9 5 ને સામે કેટલા જોવા મળશે 45 તો વાય નું મૂલ્ય કેટલું મળે છે 3 મળે છે તો આવી રીતે એને માગેલો જવાબ આપણે શોધવો હોય તો આ રીતે મિત્રો આપણે કહી શકીએ છીએ કે અહીંયા 2x ઓછા 3y બરાબર શું થશે તો કે 2 કૌંસમાં x નું મૂલ્ય એટલે 5 મૂકી દો 3 કૌંસમાં y નું મૂલ્ય એટલે આપણે 3 મૂકી દઈએ તો અહીંયા 5 2 ને 10 અને 10 માંથી મિત્રો એક નવડો ગયો તો આનું મૂલ્ય જે છે એકડે એક એટલે કે પહેલો ઓપ્શન જે છે ખરેખર સાચું હતું બરાબર તો એક મૂલ્ય જે છે આપણે અહીંયા કહી શકીએ છીએ તો આવું પણ નાનું નાનું ફેરવીન પૂછી શકે છે ખાલી મગજ દોડાવવાનું હોય છે કે બીજામાં x અને y બે બાકી હતા પરંતુ પહેલામાંથી આપણને x જે છે એ મળી જ જવાનો છે તો બીજાની અંદર મિત્રો આપણે ફક્ત y જ બાકી રહેવો જોઈએ એટલે y નું મૂલ્ય મળી જાય ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ કેવા પ્રકારનું છે ત્યાર પછી મિત્રો જોઈએ તો ગુણોત્તર અને પ્રમાણમાંથી સરસ મજાનો દાખલો સંખ્યાને લગતો છે આની મિત્રો શોર્ટકટ જે છે એ આપણે ગુણોત્તર પ્રમાણમાં ઘણી બધી વખત મિત્રો ભણાવેલી છે ટોપિક જોઈ લેજો અત્યારે હું નાનકડું બેઝિક થી તમને સમજાવવાનો છું કે બે સંખ્યાઓનો ગુણોત્તર તમને આપેલો છે બે સંખ્યાનો ગુણોત્તર ક્લિયર છે 9:5 છે મિત્રો ગેરંટીડ વસ્તુ છે બરાબર હવે એમ કહે છે કે મોટી સંખ્યામાં 8 ઉમેરતા અને નાની સંખ્યામાંથી 4 બાદ કરતા ગુણોત્તર પરથી કોણ નાનો અને કોણ મોટો એ ખબર પડે તો કે યસ પડે જે ગુણોત્તરમાં જે મોટું છે ને એ જ સંખ્યા મોટી થાય જે નાનું છે ને સંખ્યા નાની થાય શા માટે તો કે આ ગુણોત્તર બન્યો હશે ક્યારે તો કે આમાંથી કાંઈક સરખી વસ્તુ એને કાઢી લીધી હશે દાખલા તરીકે બંનેમાં કદાચ તગડા તગડા હોય અને એને ડિલેટ માર્યા હોય તો એને ગુણોત્તર જે છે એ મિત્રો બન્યો કહેવાય તો એટલું વિચાર કરો કે આને સમાન સંખ્યા વડે ગુણો તો મોટું છે એ મોટું જ થાય નાનું છે એ નાનું જ રહે બરાબર એટલે ગુણોત્તરની અંદર જે સંખ્યા તમને મોટી દેખાય એ જ વાસ્તવમાં મોટી સંખ્યા છે હવે કહેવા શું માગે છે તો કે મોટી સંખ્યામાં મિત્રો 8 ઉમેરવાના અને નાની સંખ્યામાંથી 4 ને કાઢવાના જો આને જો સંખ્યા નો કહેવાય આને મિત્રો શું કહેવાય આને ગુણોત્તર કહેવાય અને ગુણોત્તરમાંથી જો સંખ્યા તમારે રોકડી એટલે કે ઓરિજિનલ સંખ્યા તમારે જોવી હોય તો એની પાછળ કાંઈક ખૂટે છે બરાબર માનો કે x ખૂટે છે તો આપણે x મૂકી દઈએ જે ખૂટે છે એ મિત્રો બંને બાજુ મૂકી દો આને સંખ્યા કહેવાય આને મિત્રો ગુણોત્તર કહેવાય શા માટે તો કે બંનેના x ને ડિલેટ મારો એટલે ગુણોત્તરનું સ્વરૂપ મિત્રો આવી જાય બરાબર આ ઓરિજિનલ સંખ્યાઓ થઈ હવે એને જે કીધું ને આપણે કરીએ ચાલો મોટી સંખ્યામાં આઠડો નાખી દો એટલે કે જે 9x છે એમાં તમે આઠડો ઉમેરી દો તો આ ઉમેરી દીધો પછી શું કહે છે કે નાની સંખ્યામાંથી ચોગડો જે છે એને મિત્રો તમે કાઢી નાખો તો આપણે છેદમાં કેમ કે ગુણોત્તરની ભાષામાં મિત્રો આગળ આપેલું છે માટે તો જે નાની સંખ્યા તમારી 5x છે એમાંથી તમે ચોગડાને કાઢી નાખો તો પરિણામ શું મળે છે તો થાય છે શું તો કહે છે કે હવે મોટી સંખ્યા નાની સંખ્યાથી બમણી જે છે એ મિત્રો મળે છે આ મોટી સંખ્યા છે એ મિત્રો 2 ગણી મળે છે નાની સંખ્યા કરતા એટલે કે આનો ગુણોત્તર કઈ રીતે હશે તો કે 2:1 હશે બરાબર મોટી જેમ નાની બરાબર 2:1 એટલે અહીંયા સ્પષ્ટ લખેલું છે કે મોટી સંખ્યા જે છે એ નાની સંખ્યાથી બમણી મળે છે તો આપણે મોટી સંખ્યા શોધવાની છે નાનકડું એવું એક સાદું રૂપ છે ખાલી ચોકડી મારી દો આમ ચોકડી મારો તો એકડો છે એટલે કોઈ ફેર નહીં પડે અહીંયા 9x વત્તા 8 જ રહેશે આમ ચોકડી મારો તો 5 ગુને કેટલા થશે 10x થશે ઓછાના ઓછા 4 ગુને કેટલા થશે 8 થશે હવે પ્રેમથી મિત્રો 9x ને સામે લઈ લો અને અહીંયા 10x માંથી બાદ થયા એટલે અહીંયા ઓરિજિનલ શું વધે ઓરિજિનલ 1x વધે બરાબર આ આઠડાને આખે આખો ઉપાડો માઇનસ છે ને આ બાજુ લો તો એ પ્લસ થાય તો અહીંયા પ્લસ તો હતા જ તે તો અહીંયા 8 ને 8 કેટલા થાય 16 થાય તમારા x નું મૂલ્ય મિત્રો આવી ગયું x બરાબર શું હોવું જોઈએ 16 હોવા જોઈએ હવે આ 16 જે છે એ આ મોટી સંખ્યા જે છે એને આપી દો એટલે
તમારો જવાબ આવી ગયો નાની કે તો નાની આપી દેવાનું મોટી સંખ્યાનું નામ છે 9x બરાબર તો કે 9 ગુણ્યા તમારે કૌંસમાં 16 તો 16 નવા મિત્રો કેટલા થશે 144 એ મિત્રો મોટી સંખ્યા કહેવાય નાની સંખ્યા શોધવી હોય તો અહીં 16 પંચા કરવાનું તો તમને નાની સંખ્યા મળી જશે બરાબર તો આની બેઝિક રીત જે છે એ પણ મિત્રો એકદમ બેસ્ટ સ્ટેપની છે તો બેઝિક જે છે મિત્રો જાણતા હોય એ ખાસ જરૂરી છે તો આપણે ક્યારે કાઈ વસ્તુની અંદર મિત્રો ભૂલી ગયા હોય તો આ વસ્તુ આપણે કામ લાગતી હોય છે બરાબર ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે ચાલો ત્યાર પછી મિત્રો એક સરસ મજાનું મિત્રો અહીંયા લાંબુ ભાગુશબ આપેલું છે તો મિત્રો ખાસ થોડી ચીવટ રાખવાની છે બરાબર એવા પ્રકારનું ભાગુશબનું સાદુરૂપ મૂકેલું છે ઘણા બધાને તકલીફો પડતી હોય છે તો અહીંયા જોઈ શકો છો કે 42/9 અહીંયા આટલું જ એક સમજવાનું છે અહીંયા મિત્રો એક ઓફ આપેલું છે બરાબર અથવા તો અહીંયા ના આપેલું હોય ગુજરાતીની અંદર શું હોય અહીંયા ના હોય તો અહીંયા જે ઓફ આપેલું છે ને આપણો બોર્ડ માસની અંદર બીઓ સેકન્ડ નંબર જ સીધું એને ઉકેલવાનું આવે છે બરાબર જે બ્રેકેટ આવે એટલે કે કૌંસ પછી સીધો જ અનુવારો આવતો હોય છે ભાગાકાર પણ મિત્રો એના પછી આવતો હોય છે તો અહીંયા એક જ વસ્તુ જોવાની હતી કે આ પહેલો ભાગાકાર નથી કરવાનો પણ પહેલા તમારે શું કરવાનું છે આ જે તમારું ઓફ આપેલું છે એને મિત્રો અહીંયા સોલ્યુશન કરવાનું છે બસ આટલું એક અહીંયા નવીનતા રાખવાની તો અહીંયા નેક્સ્ટ સ્ટેપ જે છે એક વખતે એક સ્ટેપ આપણે ચાલશો એટલે ભૂલ ન પડે તો આ 42/42 છે અહીંયા શું થશે 90/96 મિત્રો 54 થશે તો એ 54 ને હું અહીંયા છેદમાં લખી નાખું કેમ કે ભાગાકારમાં તમારે લખવાના જ છે તો અહીંયા મિત્રો હું 54 જે છે એને દર્શાવી દઉં છું અહીંયા પહોંચી ગયા છીએ માઇનસે પહોંચી ગયા આનું સોલ્યુશન થઈ ગયું છે ઓકે આવી રીતે ધીમે ધીમે મિત્રો અહીંયા લેવાનું રહેશે હવે આમાં થોડુંક બુદ્ધિ જે છે મિત્રો આપણે પહોંચાડતા જઈએ તો જો આટલા ભાગને આપણે અહીંયા આ બાજુની અંદર ઉકેલી શકીએ છીએ બરાબર પહેલો ભાગાકાર થાય મિત્રો પછી આપણે શું કરીએ છીએ ગુણાકાર કરતા હોય છે બરાબર એટલે આ સાદુરૂપને મિત્રો આપણે આવું દર્શાવી શકીએ કે 64/48 આપણે 48 કરીએ અને મિત્રો ગુણ્યા કેટલા રાખી શકાય 3 જે છે આપણે બાજુમાં રાખી શકીએ છીએ માઇનસના માઇનસ રાખીએ છીએ હવે અહીંયા જોઈ શકો છો કે અહીંથી મિત્રો જે 15 સાથે જે ભાગાકાર છે આને ખરેખર પહેલા આપણે ઉકેલવું પડે બરાબર તો અહીંયા આપણે આવું પણ કરી શકીએ કે ભાઈ 15/8 આપણે 8 જે છે એ રાખી દઈએ અને બાજુમાં ગુણાકારમાં મિત્રો આનું સાદુરૂપ આપણે જરાક આપણે આપી દઈએ મૌખિક રીતે તો જે આ કૌંસ જે છે ને એની સાથે 9 ભાગાકારમાં છે તો કૌંસ પોતે છે શું તો કે 11/17 કાઢો એટલે કૌંસ પોતે -6 છે અને એના છેદમાં મિત્રો આપણે કેટલા મૂકવો પડશે 9 જે છે એ ભાગાકારમાં મૂકવો પડે અને આ સૌથી બહાર જે મિત્રો 14 રમી રહ્યા છે એને મિત્રો છેલ્લે સુધી આપણે એમને રાખશું તો મેં અહીંયા અમુક અંશે જે છે એ નાનો શોર્ટકટ જે છે મિત્રો અપનાવીને ટૂંકું સ્વરૂપ મિત્રો અહીંયા આપેલું છે તો અહીં મિત્રો આપણે થોડુંક અહીંયા ટૂંકું કરવું તો કરી શકીએ છીએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા 7/6 જો કરીએ તો અહીંયા મિત્રો 90/54 થાય એટલે 7/6 9 તમે કરી શકો છો ચાલો હવે મિત્રો થોડાક સાદુરૂપ આપીએ જોઈ શકો છો કે અહીંયા 16/3 / 48 આપણે કરી શકીએ છીએ 16/64 થાય એટલે પહેલા ભાગમાં મિત્રો ફક્ત ચોગડો વધે છે અહીંયા જુઓ આ માઇનસ ને માઇનસ ગુણાકાર છે બંનેમાં માઇનસ હોવાથી શું થઈ જશે પ્લસ થઈ જશે આ લોકોનું સાદુરૂપ આપણે જરાક આપણે આપવાની કોશિશ કરીએ જે થોડુંક વિચાર કરીએ તો જો અહીંયા મિત્રો કેટલા આવે અહીંયા 3 થઈ જશે 3/3 તો અહીંયા મિત્રો કેટલા થશે 2/3 થઈ જશે બરાબર છે તો આવી રીતે અહીંયા 2/4 થઈ જશે અહીંયા 5/3 એટલે ઉપર કેટલા વધશે ઉપર 5 વધે છે નીચે તમને 4 જોવા મળશે ફરી એક વખત તમે જોઈ લેજો અને અહીંયા ભાગાકારની અંદર મિત્રો આપણે 14 જોવા મળે છે તો જે આખું સાદુરૂપ હતું એની અંદર ફક્ત આપણે આટલું જોવા મળે છે ચાલો હવે મિત્રો આપણે જવાબની બિલકુલ નજીક આવી ગયા છે આ તો મારે તમને સમજાવવું છે બાકી તમે આમાં પણ ક્યાંક ક્યાંક જે છે મિત્રો કાપી શકો છો બરાબર ચોકો 16/5 કરીએ તો 16/5 જોઈએ તો મિત્રો તમને 21 જોવા મળે છે અને છેદમાં તમારા 4 જે છે એ કમ્પ્લીટ બેઠેલા છે બરાબર હવે આ આખા કૌંસ સાથે આ ભાગાકારમાં હતું તો એને હવે તમારે ગુણાકાર કરવો હોય તો આવી રીતે તમે લખી શકો છો ભાગાકારનું ગુણાકારમાં રૂપાંતર કરો તો 1/1 મિત્રો જતું રહે પદ બરાબર તો સરસ મજાના છેદ ઉડાડીએ તો મિત્રો અહીંયા તમને 2/7 જોવા મળશે તો અહીંયા તમને 3/7 જોવા મળશે તો ઓવરઓલ તમારો ફાઇનલ જવાબ જો તમારે આપવો હોય તો અહીંયા તમને 7/9 આપેલા છે અને માઇનસ કેટલા થશે તો કે 3/4 × 8 થશે બરાબર 3/8 હવે તમારો જવાબ ક્લિયર થઈ ગયો 8/7 કેટલા થાય 56 56માંથી 9/13 અને 27 બાદ કરવાના અને 8/9 કેટલા થશે 72/72 વાળો જવાબ આ એક જ છે છતાં સાદુરૂપ આપી દેજો 56માંથી 27 કાઢો તો તમને 29 જોવા મળશે અને છેદમાં કેટલા જોવા મળશે 72 તો અહીંયા ઓપ્શન છેલ્લું જે છે મિત્રો આની માટે યોગ્ય કહી શકાય છે તો આવા સાદુરૂપો જે છે એની અંદર થોડું કાળજી જે છે મિત્રો રાખવાની છે આમાં મેક્સિમમ જે છે મેં ગોટાળાઓ હતા એ લઈ લીધા છે બરાબર ઘણી વખત આથી ટૂંકું પણ પૂછતા હોય છે નાનું પણ પૂછી નાખતા હોય છે પણ મૂળ બાબત એ છે કે આના જે નિયમો સોલ્વ કરવાના છે એ મિત્રો ખાસ મહત્વના છે તો આનો પણ સરસ મજાનો ભાગ એક આપણે ભાગુશબાનો મૂકેલો છે એ પણ પ્લેલિસ્ટમાંથી જોઈ લેજો ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ ત્યાર પછી મિત્રો આજનું અંતિમ અને છેલ્લું ઉદાહરણ જોઈએ તો લસાઅ અને ગુસ્સામાં
માંથી એક સરસ પેટર્ન આપેલી છે કે ત્રણ સંખ્યા છે એ ત્રણે ત્રણ સંખ્યા મિત્રો પ્રમાણમાં આપેલી છે 4:9:13 હમણાં જ મે વાત કરી હતી કે પ્રમાણ અને ઓરિજિનલ સંખ્યા એમના વચ્ચે અંતર કેટલું હોય ફક્ત ને ફક્ત એટલું જ હોય કે ત્રણેયમાંથી કાંઈક સમાન સામાન્ય જે છે એ મિત્રો કાઢી લીધેલું હોય આ જ વસ્તુને જો મારે સંખ્યા તરીકે બોલવું હોય તો આ જ વસ્તુની સંખ્યા તરીકે બોલવા માટે ત્રણેયને મિત્રો x વડે જરાક બાજુમાં ગુણી નાખો તો આ ત્રણે ત્રણ સંખ્યાઓ કહેવાય હવે આને ગુણોત્તર કહેવામાં આવતું નથી બરાબર આ ત્રણેય સંખ્યા છે એક 4x નામની સંખ્યા એક 9x નામની અને એક મિત્રો 13x નામની અને હવે બુદ્ધિ પહોંચાડો તો આ ત્રણે ત્રણ સંખ્યાઓ છે તો હવે તમને કોક એમ પૂછે કે આ ત્રણેય સંખ્યાનો ગુસા જે છે એ કેટલો થાય કોક આવો નાનકડો એવો પ્રશ્ન પૂછે તો મિત્રો ફાટ દઈને આંખો બંધ કરીને કહેજો કે આ 13 9 અને 4 એમાં કોઈ સામાન્ય છે તો કે કાંઈ જ નથી પણ આ ત્રણેયમાં x છે તો x એનો ગુસા કહેવાય તો કે યસ 100% x એનો ગુસા કહેવાય પણ x તો અહીંયા છે નહીં તો હવે મિત્રો સહેજ વિચારો ગાણિતિક રીતે વિચારો મેં તો તમને ફરમાની દ્રષ્ટિએ કહી દીધું કે આ ત્રણેય સંખ્યાનો ગુસા એટલે શું તો કે ત્રણેયમાં જે સામાન્ય છે એ એનો ગુસા કહેવાય તો અમે લસાઅ વિશે વિચારો કે આ ત્રણેય સંખ્યાઓની અંદર કોઈ સામ્યતા આંકડામાં તો હતી નહીં બરાબર તો આ ત્રણેય ત્રણ સંખ્યાઓ જે છે એના દ્વારા એનો લસાઅ શોધવો હોય તો શું આવે તો આપણને તરત જ ખબર પડી જવી જોઈએ કે આ ત્રણે ત્રણ સંખ્યા જે અહીંયા તમને દેખાય છે 4:9:13 મિત્રો બધામાં x છે એટલે એક ભેગો x કરી નાખો આનો લસાઅ જે છે ને પોતે આ બધાનો ગુણાકાર જ હોય તો એ લસાઅ કેટલો છે તો કે 2340 છે તો હવે મિત્રો આવી રીતે તમને x નું મૂલ્ય મળશે x એટલે પોતે ગુસા છે એ તો નક્કી જ છે તો હવે મિત્રો સહેજ વિચાર કરજો કે 234 છે અને કાં તો 13:9 અને કાં તો 4 વડે ભાગ વિભાજ્ય હોવી જોઈએ બરાબર આપણે 13 વડે જરાક ચેક કરીએ તો સરસ મજાનો ભાગ ચાલે છે મિત્રો અહીંયા 13 વડે ચેક કરો તો 18 સીધે સીધો રોકડો ભાગ ચાલે છે એટલે 13 સીધા ઉડી જાય છે બરાબર અહીંયા 180 પડેલા છે તો હવે આપણે શું કરી શકાય અહીંયા 9 જે છે એને આપણે હજુ એક વાર ઉડાડીએ તો 9 × 2 = 18 કહેવાય તો એવી જ રીતે મિત્રો સામે 20 છે અહીંયા 4 આપેલા છે કોઈ ભૂલ ન કરતા બહુ ગોટાળા જેવું લાગતું હોય તો આમ ફાટ દઈને એક સ્ટેપ લખી નાખો બસ આટલું આપણી પાસે બચેલું છે તો આપણને તરત ખ્યાલ આવી જશે કે x બરાબર કેટલા થશે તો કે 4×5=20 થશે એટલે આનો યોગ્ય x છે એ કેટલો હોવો જોઈએ x મિત્રો 5 હોવો જોઈએ એટલે x એટલે ઉર્ફે કોણ તો કે એનો ગુસા તો ગુસા કેટલો હોવો જોઈએ 5 હોવો જોઈએ આ સંખ્યાઓ ખરેખર હશે કઈ તો આને 5 આપી દો આને 5 આપી દો એટલે કે 5×4 આ પહેલી સંખ્યા જે છે મિત્રો 20 હશે અહીંયા 9×5 બીજી કઈ હશે 45 હશે અહીંયા 13×5 બીજી કઈ હશે 65 હશે જો તમને વિશ્વાસ ન આવતો હોય તો આનો લસાઅ શોધજો તમને રકમ વડે કીધેલું છે આટલો મળશે તો એટલો તમને મળશે આનો ગુસા શોધજો તમને 5 મળશે એની મિત્રો ગેરંટી છે તો આમાંથી શીખવા શું મળ્યું તો કે ગમે ત્યારે ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તરની મોટામાં મોટી ખાસિયત કઈ તો કે ગુણોત્તરની મોટી લાક્ષણિકતા જે કે એમાંથી નીચવાય એટલી સંખ્યાઓ નીચવી લીધેલી હોય અને પછી જે વધેલું હોય ને એમાંથી કંઈ સામાન્ય ન નીકળતું હોય એનું જ નામ એનો ગુણોત્તર કહેવામાં આવતો હોય છે તો આમાંથી જે કાઢી લીધું હશે ને એ પોતે જ ગુસા હશે બસ આટલું જ સમજવાનું હોય છે તો એના માટે એવું કહી શકાય કે સંખ્યાઓ સાથે કાઢી લીધેલું એટલે કે આ સંખ્યાઓની સાથે જે વસ્તુ કાઢી લીધેલી છે એ જો જોડી દેવામાં આવે તો બને શું તો કે તો એ લસાઅ બનતો હોય એની ગેરંટી છે તો આ નિયમ પરથી મિત્રો આપણે જવાબ લાવી શકીએ છીએ તો મિત્રો આજે આપણે પહેલી જ સિરીઝની અંદર મિત્રો લગભગ 13 જેટલા ઉદાહરણો જે છે સરસ મજાના લીધા જેની અંદરથી મિત્રો ઘણી બધી બાબતો જે છે તમને નવા પ્રકારની શીખવા મળેલી છે બરાબર તો તમે તો મિત્રો અત્યારે પંખાની અંદર બેઠા બેઠા શાંતિથી આરામથી વિડીયો જોતા હશો તોય કેટલાને હક નહીં પડતું હોય તોય મનમાં અન્ય વિચારો જે છે મિત્રો આવતા હશે પણ તમને ઓડિયોની ક્વોલિટી મિત્રો સારી આવે એના માટે હું જે છે એ મિત્રો ચાલુ વિડીયો દરમિયાન બને ત્યાં સુધી પંખો જે છે મિત્રો ચાલુ નથી રાખતો જેથી કરીને તમને ઓડિયો ક્વોલિટી સારી આવે તો તમને સાંભળવામાં ક્લિયરતા હોય તો તમને સમજવામાં મિત્રો એકદમ ઝડપ જે છે મિત્રો આવી શકતી હોય છે બરાબર તો મિત્રો કહેવાનું તાત્પર્ય એ છે કે મહેનત તો 100% કરવી જ પડશે નવા નવા નીતિ અને નવા નવા નિયમો જે છે એ મિત્રો સતત આવતા જ રહેવાના છે એની સાથે આપણે જે છે એ મિત્રો તાલમેલ મેળવવાનો છે કોઈ પણ પ્રકારની મિત્રો એની અંદરથી મૂંઝવણ અથવા તો ગભરાટ વગર જે છે મિત્રો આગળ વધવાનું છે તો કદાચ પહેલા 20 માર્કનું પૂછતા હતા હવે કદાચ 70 માર્કનું પૂછે તો મિત્રો જે થશે ને એ બધાયનું થશે બસ હંમેશા આ એક મગજની અંદર નીતિ નિયમ રાખવાનો કે 100 બાળકો જે છે એ પેપર દેવા બેસવાના હોય તો 100 બાળકોમાંથી મિત્રો યાદ રાખજો કે 10 બાળકો જે છે એ મિત્રો 100ની અંદરથી પણ હોરા નીકળી જાય એવા 10 બાળકો હશે જેને આપણે ટેલેન્ટેડ કહીએ બાકીના જે 90 બાળકો છે એ 90 બાળકોની અંદરથી મેક્સિમમ જથ્થો એટલે કે મિત્રો 70 જેટલા બાળકો જે છે એ મધ્યમ વર્ગની અંદર આવતા હશે અને બાકી થોડા ઘણા જે બચ્યા ને મિત્રો જેને કહેવાય કે એકદમ આપણે જેને ગુજરાતીમાં કહીએ તો ડીમ લાઇટ વાળા હશે કે જેને મિત્રો બહુ મહેનતની જરૂરિયાત હોય તો જે મધ્યમ વર્ગ આખો મોટો છે ને એ મધ્યમ વર્ગની સાથે તમે હરીફાઈમાં મુખ્ય હશો બરાબર મોસ્ટ ઓફ વિદ્યાર્થી જે એ મિત્રો મધ્યમ વર્ગ સાથે હરીફાઈમાં હશે તો જે મધ્યમ
વર્ગની જે પરિસ્થિતિ થશે એ જ તમારી થશે એટલે ઈ ચિંતા તમે જોવા દો તમે ચિંતા ફક્ત એટલી કરો કે મેક્સિમમ મહેનત કરો મેક્સિમમ કોર્સને કવર કરવાનો પ્રયત્ન જે છે મિત્રો કરો ઈ 70 બાળકો જે છે ઈ 70 બાળકો માનો કે એની અંદરથી 70 દાખલાનું પૂછેલું હોય તો 70 દાખલામાંથી 50 જ દાખલા માનો કે સોલ્વ કરી શકવાના હોય તો તમે બધા એવરેજ જે છે મિત્રો 47 48 50 52 47 48 50 52 આટલા સોલ્વ કરી શકશો બરાબર એટલે કે બધાયને સમય ઓછો પડશે તો તમને પણ ઓછો જ પડવાનો છે તમને ઓછો પડશે તો બધાયની પરિસ્થિતિ પણ એવી જશે સિવાય કે મેં કીધું એમ જેમ કે અમુક 10% ઉપરના 10% નીચેના એને છોડતા એટલે ઈ ચિંતા તમે જવા દો કેમ કે કોમન પ્રશ્ન બની ગયો છે કે આટલું બધું જે છે અમારે કેવી રીતે કરવું તો તમને કોઈ નથી કહેતું કે આટલું બધું કરો તમે મેક્સિમમ કેટલું તમે કરી શકો છો એના પર મિત્રો ફોકસ રાખો કે તમે 70માંથી 50 દાખલા એટેન્ડ કરી શકો એમ છો તો વેલ એન્ડ ગુડ છે 55 તો કે બેટર વસ્તુ છે બરાબર આવી રીતે ટાર્ગેટ જે છે મિત્રો તમારે રાખવાનો છે મને ખબર છે તમને ખબર છે 70માંથી 70 જે છે મિત્રો કલાકની અંદર એટેન્ડ કદાચ ન થાય પણ એની અંદર તમે 70ના આંકડાને પકડી અને જે થાય એવું છે એ ન કરો તો મિત્રો તમારી માનસિકતા જે છે ને મિત્રો ખરેખર કથળી ગઈ કહેવાય બરાબર છે તો બસ હું એટલું જ ફક્ત કહેવા માંગુ છું કે જે થશે એ બધાયનું થશે આપણે મેક્સિમમ જે છે એ મિત્રો કોર્સને કવર કરવાનું કરો મેક્સિમમ પ્રેક્ટિસ કરવાનું કરો જેથી કરીને આપણો સમય જે છે એ બચે ઘણા વિદ્યાર્થી કહે છે ગણિતની અંદર ફટાફટ કરવું પડશે ઝડપ કેમ આવશે તો એનો એક જ જવાબ છે કે ઝડપ મિત્રો ત્યારે જ તમારી વધવાની છે કે મેક્સિમમ પ્રેક્ટિસો કરશો અને મેક્સિમમ મેથડોને મિત્રો પાયાથી મગજની અંદર મિત્રો સમજણથી બેસાડી દેશો નહીં કે ગોખણપટ્ટી બરાબર સમજણથી જો તમે મગજની અંદર ફિટ કરી દેશો તો એક સમય એવો આવશે કે આપોઆપ તમારી ઝડપ જે છે ને એ તમારે નહીં વધારવી હોય છતાંય તમે સ્ટેપ કાપી કાપીને તમારી ઝડપ જે છે એ મિત્રો વધશે બરાબર પણ એ ક્યારે તો કે એ મિત્રો સતત અને મિત્રો અઢળક જે છે એ ગણિતના પ્રયત્નો મિત્રો તમારે કરતા રહેવા જોઈએ હિંમત હાર્યા વગર 100% ગણિત મિત્રો સહેલું છે એમાં કોઈ જ મોટી વાત જે છે મિત્રો નથી પરંતુ પ્રયત્ન જે છે એ 100% માંગતો હોય છે તો મિત્રો વધુ વાત નહીં કરું કારણ કે મને પણ મિત્રો ખાસ ગરમી જે છે મિત્રો થાય છે તો ફરીથી મિત્રો નવી સિરીઝની અંદર આપણે મળીએ ત્યાં સુધી બધાને જય હિન્દ.